આજે અમે છેલ્લે 7 તારીખથી એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતોની સાથેનું એક ફરીવાર અમારું આંદોલન ઊભું થાય. કોરોનાની મહામારીને લઈને જે આંદોલન મન પડ્યું હતું એમાં એક સ્ફૂર્તિ આવે અને લોક આંદોલન ફરી શરૂ થાય એને માટે અમે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મિટિંગ કરીએ છીએ. ખાસ કરીને સંપાદનના એવોર્ડ જે જાહેર થાય છે એ ખોટી રીતે જાહેર થાય છે. કાયદાના જે પ્રાવધાન છે બજાર કિંમતના 4 ગણા અને નવસારી અને વલસાડ જિલ્લામાં તો અલાઇનમેન્ટ ગઈકાલ સુધી સરકાર દ્વારા પણ અલાઇનમેન્ટ બદલવાની જે વાત હતી એની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી અને 2016માં જે જમીન સંપાદનની પ્રક્રિયા થયેલી હતી એને અનુરૂપ કામ કરીને 2011ની જંત્રીને ધ્યાને લઈને જે એવોર્ડ આપવાની વાત કરે છે સમગ્ર સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો એનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં જલદ આંદોલન સાથે અમે બહાર આવીશું. 9 ગામોમાં એવોર્ડને રદબાતલ કરી ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એવું કહ્યું કે જંત્રી સુધારીને ફરીથી વળતર નક્કી કરો અને ખેડૂતોને પૈસા આપો. એ ઉપરાંત ભરૂચ જિલ્લાના બીજા 9 ગામોમાં ગુજરાત હાઈકોર્ટે શહેરી વિસ્તાર ગણીને આ ગામોને 2 ગણું વળતર આપ્યું હતું તેને રદબાતલ કરી ગ્રામ્ય વિસ્તાર ગણીને 4 ગણું વળતર આપો તેનો પણ જજમેન્ટ આપ્યું છે. અને 2015 અને 2016માં નવસારીની અંદર જમીન સંપાદન અધિકારી વળતરના પ્રશ્ને વાંધા સાંભળ્યા વગર એવોર્ડ આપવા જઈ રહ્યો હતો તેને રોકીને વાંધા સાંભળીને વાંધા નક્કી કરી અને ઓર્ડર પસાર કરો એવા અનેક ઓર્ડરો નામદાર હાઈકોર્ટે કરેલા છે.